હમણાં ભાઈ વાત કરી તેજદાને, ઘણા બધા વિરોધ ને આવું થતું હોય છે, ખરેખર કરાય નહીં આવું કોઈ માતાજીની ગીત હોય એમાં, અને જો કરો તો પેલા પૂરેપૂરો અભ્યાસ કરી લ્યો, કવિને સમજો, જેણે લખ્યું છે એને કઈ ભાવથી લખ્યું છે, શું લેવા લખ્યું છે, અને ખાસ તો અડધું અડધું લઈને એમાંથી તમે વિરોધ ન કરો, આખો અભ્યાસ કરો. જે ગીતનો વિરોધ થયો એ સાચી બાબત એવી હતી કે મોગલ રૂઠે તો એ ગોયતા ન જડે, એટલે કોકને એવું લાગ્યું કે મોગલ કેમ રૂઠે ભાઈ એમ, પણ એનો જવાબ એ કવિતામાં જ છે. તમે જરાક આગળ જાઓ, ઓલું નથી કહેતા ભગવાનને ગોતવા માણસો 500 કિલોમીટર જાય ને 1000 કિલોમીટર જાય છતાંય મળતો નથી, કારણ એક વેંત અંદર ન જ જવું, એટલે મામા આટલા કિલોમીટર કાયપા કરતા એક વેંત ખાલી અંદર જતા રહે ને પાછા પોતાની અંદર તો એને મળી જાય છે ઈશ્વર, ક્યાંય જવાની જરૂર નથી. એમ જ આમાં જરાક એક અંતરો આગળ ગયા હોત વિરોધ કરવા વાળા તો આ વિરોધનો કોઈ એવો પ્રશ્ન નહોતો, તરત એમાં જવાબ મળી જાત. કવિએ લખ્યું જ છે, કોણ ગોયતો ન જડે, માન અભિમાનમાં મોટપમાં માલતો ને હદનો વટેલો એની હદ મૂકીને હાલતો, મામા પછી જબર જોરાળીની ઝપટે ચડે અને મોગલ રૂઠે તો ઈ ગોયતા ન જડે. પછી બીજું દ્રષ્ટાંત એમાં ને એમાં આપ્યું છે, કોણ ગોયતા ન જડે, કડીનો સુબો જેદી ઓખા ધર આવ્યો અને લાવ લશ્કર લઈ અને હામું જેદી હાલ્યો. આમાં કવિતામાં જ કવિએ કીધું છે કોની માથે રૂઠે, અને એથી વિશેષ હું કહી દઉં આજના સમય પ્રમાણે ડબલ સ્ટાન્ડર્ડ માણસો હોય, ખુશામતિયા હોય, અંદર કંઈક ઓર હોય, અહીંયા આવીને કંઈક બીજું બોલતા હોય, એની માથે તો રૂઠવી જ જોઈએ મોગલી, હું કહું છું કોઈને વાંધો હોય તો. એટલે ભાઈએ કીધું મારે બીજું ગાવું જ, પણ તેજદાન મારે હવે એ જ ગાવું છે, કયો એ આ મોગલ, હા મોગલ, મોગલ મારી મારી, એ આ મોગલ, હા મોગલ, મોગલ મારી માગડી. સાહેબ કેટલી વેદના હશે, કેટલા સંતાઈપા હશે, માં સિવાય બીજો કોઈ આરો નહીં હોય, માં સિવાય બીજો કોઈ ઠેકાણું નહીં હોય, ત્યારે કહેવાય ગયું હોય કે હવે તને મોગલ રૂઠે એમ, બીજું તમે તને શું કરી શકી. અને સાહેબ કેટલા સંતાઈપા હોય, કેટલા હેરાન કર્યા હોય, ત્યારે આવા શબ્દો નીકળે, પાણી ન જડે ને અન્ન ન જડે ને, સામે એવી બાબતો કાંઈક બની હોય, નકર તો પછી ક્યાં ભગવતી ત્રાગા કરવાની જરૂર હતી ક્યાંય, પણ એ રૂઠે અને કોની માથે રૂઠે. મામી અભિમાન મારી મોટપમાં માલતો હદનો વટેલો ઈ હદનો ઈ હાલતો, મામી અભિમાન મારી મોટપમાં માલતો હદનો વટેલો ઈ હદનો ઈ હાલતો, હદનો ઈ હાલતો, હદનો ઈ હાલતો. પછી જબર જોરાળીની ઝપટે જો ચડે માં, જબર જોરાળીની ઝપટે જો ચડે મોગલ રૂઠે તો ઈ ગોયતા ન જડે, કેવી દયાળી છે રીજે સમગર જેની ખીજે ના ગાન પાલી છે. હું એટલે જ કહું છું કે આખી કવિતા સાંભળી લ્યો અને પછી બોલો. આમાં લખ્યું જ છે કેદાને, કવિ કેદાન કે માં કેવી દયાળી છે, રીજે તો સમદર જેવી અહીંયા બિહાડી દે અને ખીજે નાગણ કાળી છે, ક્યાંય ફેંકી દે, કાંઈ નક્કી ન હોય એમાં.
કવિ કે દાન કે માં કેવી દયાળી છે, રીજે સુંદર જે લીખી જે ના ગણતાળી છે, રીજે